ચેનલ સેકન્ડ ગુડ મોર્નિંગ એવરીવન બેટા, આજે આપણે વિકાસ ગોલ્ડન ગ્રામર બુક 1 માંથી ગ્રામર નું લેસન કરશું. લાસ્ટ આપણે 1 એન્ડ મેની કીધા હતા ચેપ્ટર 10, અને હવે આજે આપણે કરશું 11th ચેપ્ટર જમ્બલ વર્ડ્સ. Rearrange the letters below each pictures to get the correct words. આ બધા પિક્ચર્સ લીધેલા છે અને એના જે અહીંયા વર્ડ લીધેલા છે ને એ રીઅરેન્જ છે, લાપીને અરેન્જ કરી અને લખવાના છે. જમ્બલ વર્ડ્સ છે, ઓકે. હવે આ પિક્ચર કેનું છે? હોર્સનું, અને અહીંયા એનો સ્પેલિંગ રીઅરેન્જ કરેલો છે તો આપણે એને ગોઠવીને લખવાનો છે. તો HORSE હોર્સ. હવે આ પિક્ચર છે બનાનાનું, તો બી અહીંયા બનાનાનું સ્પેલિંગ દીધેલા છે આડા અવડા, આપણે એને અરેન્જ કરીને લખવાનું છે. બી એ એન એ એન એ બનાના. હવે આ ટોમેટો છે, તો ટી ઓ એમ એ ટી ઓ ટોમેટો. આ બોટનું પિક્ચર છે ને અહીંયા સ્પેલિંગ એનો દીધેલો છે, આડો અવડું લખેલું છે, આપણે અરેન્જ કરીને આમાંથી જોઈને લખવાનું. તો બી ઓ એ ટી બોટ. આ છે કેટ, તો સી એ કે ઇ. વિલ ડબલ્યુ એચ ડબલ ઇ એલ. ઓરેન્જ ઓ આર એ એન જી ઇ. ફેન્સ એફ ઇ એન સી ઇ. હવે એક્સરસાઇઝ એ થઈ ગઈ, હવે એક્સરસાઇઝ બી. રીઅરેન્જ ધ લેટર્સ બિલો ઇચ પિક્ચર્સ ટુ ગેટ ધ કરેક્ટ વર્ડ્સ. These are all words for many and end in S. એટલે કે આ એસવાળા છે, શું કામ કે આ બધા એક પિક્ચર દીધેલા છે અને અહીંયા એકથી વધારે છે તો એસ લગાવેલા છે. હવે આ કેનું છે? બ્રિંજલ્સ છે, બરાબર. તો બી આર આઈ એન જે એ એલ એસ, તો બ્રિંજલ્સ. આ શું છે? ક્લાઉન્સ. ક્લાઉન્સ એટલે જોકર. સી એલ ઓ ડબલ્યુ એન એસ, જોકર, ક્લાઉન્સ. હવે કાઇટ્સ, કે આઈ ટી ઈ એસ, એસ લગાવવાનું છે. અહીંયા છેદ લાગેલો તો આમાંથી જોઈ એનો વર્ડ, અને આ પિક્ચર કાઇટ્સનું છે તો અહીંયા કાઇટ્સ લખવાનું છે, કે આઈ ટી ઈ એસ. પછી ટેબલ્સ, ટી એ બી એલ ઈ એસ, ટેબલ્સ. ટોઝ, ટી ઓ ઈ એસ, ટોઝ. આ શું છે? મંકીઝ છે, એમ ઓ એન કે ઈ વાય એસ. એકથી વધારે છે એટલે આપણે બોલીએ છીએ મંકીઝ. ટોઝ, એસ લગાવીએ છીએ, ઓકે બેટા. આ છે હેન્ડ્સ, એચ ઈ એન એસ. આ છે ફ્લાવર્સ, એફ એલ ઓ ડબલ્યુ ઈ આર એસ, ફ્લાવર્સ, ઓકે. હવે આ 11th ચેપ્ટર થયો, હવે આ 12th ચેપ્ટર. આ પણ ઇઝી છે. એનિમલ્સ એન્ડ ધેર યંગ વન્સ, એટલે આ એનિમલ્સ છે અને એના બધા બચ્ચા છે. હિયર આર ધ નેમ્સ ફોર ધ યંગ વન્સ ઓફ સમ એનિમલ્સ. અહીંયા જે એનિમલ્સ છે એના બચ્ચાના નામ દીધેલા છે અને એના પણ નામ દીધેલા છે. એનિમલ કાવ, ડક, અને યંગ વન કાફ, ડકલિંગ. કાવનું કાફ હોય, ડકનું ડકલિંગ હોય. પછી ડોગનું પપ હોય અને હેનનું ચીપ હોય. એવી રીતે અહીંયા ગોટ, કીડ. આ ગોટ અને એના બચ્ચાને કીડ કહેવાય. આ કેટ, આ કિટન, એટલે બિલાડીના બચ્ચાને કિટન કહેવાય. હોર્સ અને હોર્સના બચ્ચાને શું કહેવાય? ફોલ, ઓકે. લાયન અને એના બચ્ચાને શું કહેવાય? કબ. વુલ્ફ એટલે વરુ, તો શું કહેવાય એના બચ્ચાને? એને પણ કબ કહેવાય. બેર એટલે એના બચ્ચાને પણ કબ કહેવાય, બી ઈ એ આર, અને એના બચ્ચાને સી યુ બી, કબ. ડિયર, તો એને શું કહેવાય? ફોન કહેવાય. ડિયરના બચ્ચાને ફોન, એફ એ ડબલ્યુ એન, ફોન. ફ્રોગ એટલે ડેડપોલ, એના બચ્ચાને શું કહેવાય? ટેડપોલ, એના બચ્ચાને ટેડપોલ. શીપ એટલે ઘેટું, ઘેટાના બચ્ચાને શું કહેવાય? લેમ્બ, એલ એ એમ બી, લેમ્બ.
હવે આ એક્સરસાઇઝ સર્કલ ઇન ધ પઝલ ધ નેમ્સ ઓફ ધ યંગ વન્સ ઓફ ધ એનિમલ શોન બિલો. આ એનિમલ્સ દીધેલા છે, એના અહીંયા નામ દીધેલા છે, આપણે એના બચ્ચાને સર્કલ કરવાનું છે. આમાંથી નામ ભોતી એના બચ્ચાને કે હોર્સના બચ્ચાને શું કહેવાય એવી રીતે. ઓકે, તો ઓકે. હવે પેલો છે હોર્સ, તો એના બચ્ચાને શું કહેવાય? ફોલ. તો આર યુ એનું સ્પેલિંગ એફ ઓ એ એલ, ફોલ. ઓકે, પછી છે હેન. હેનના બચ્ચાને શું કહેવાય? ચિત. તો એનો સ્પેલિંગ આર યુ, અહીંયા સર્કલ કીધો છે મેં, તમે પણ આવી રીતે કરી નાખજો. આ કાવ, કાવના બચ્ચાને શું કહેવાય? કાફ, આર યુ સી એ એલ એફ, કાફ. પછી છે ડોગ. ડોગના બચ્ચાને શું કહેવાય? પપ, પી યુ પી, પપ. તો અહીંયા એને સર્કલ કરવાનું. ડિયર, ડિયરના બચ્ચાને શું કહેવાય? ફોન. તો એ કરેલો જ છે, આર યુ એફ એ ડબલ્યુ એન. ગોટ, ગોટના બચ્ચાને શું કહેવાય? કીટ. તો એનો અહીંયા સર્કલ મેં કરી નાખ્યો છે, તમે આ જોઈને કરી નાખજો. ઓકે બેટા, આટલું હોમવર્ક કરવાનું છે. 11 અને 12 ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું છે ગ્રામરની નોટબુકમાં. ઓકે બેટા, જલ્દી જલ્દી થઈ જશે આ તો હોમવર્ક, ફટાફટ બધા ફોટો સેન્ડ કરજો. ઓકે.